જો વિવેક ન આવે તો પછી એ જ્ઞાન શું કામનું? ઘણા લોકો એવા જ્ઞાનનું પ્રદર્શન કરતા હોય, હા અમે અહીંયા આ માર્તંડ કર્યો, અમે અહીંયા આ કર્યું, અમે અહીંયા આ PhD કરી, અમે આ કરી, પણ જો તમારામાં સરળતા નથી, જો દૈન્યતા નથી, જે ગુણ તમને મળ્યા એ ગુણ જો કૃષ્ણ ભક્તિમાં સહાયક નથી, જેમ તાનસેનને નહીં, તાનસેને કીર્તન સંભળાવ્યા શ્રી ગોસાઈજીને, પ્રસંગ આવે છે, રાગ રાગિણીનો જાણકાર તાનસેન ગોસાઈજીને કઈ સુનાવ કુછ, અને હવે એ તાનસેને કંઈક સંભળાવ્યું અને પછી સોના મોહર આપી, સોના મોહરને સાથે એક કોડી આપી દીધી. બોલો તાનસેન કહેવા લાગ્યો કે સાંઈજી આપે મારી કલાની ઇજ્જત કરી અને એના ફળ સ્વરૂપ મને આ 100 સોના મોહર આપી એ સમજાય છે, પણ આ કોડી એની શું વેલ્યુ? ગુસાઈજી કે બસ આ તારું જેવું સંગીત છે ને, જેમ સોના મોહરની સામે ઓલા કોડીની કોઈ વેલ્યુ નથી, એમ તારા સંગીતની પણ કોઈ વેલ્યુ નથી. કારણ કે તું તારું જ્ઞાન, તારું સંગીત એક રાજાને પ્રસન્ન કરવા માટેનો ઉપયોગ કરે છે. તારું સંગીત તો ટાંટના સમાન છે. હે અમારા ગોવિંદ સ્વામીના સામે તું જાય ને, એના સામે ટાંટ જેવું છે. કંતાન ટાંટ કેવું હોય? ગોવિંદ સ્વામી અહીયો જરા, ગોવિંદાસજી કે બોલાયો કચ્છું સુનૈયો, અને એવું કૃષ્ણ ભક્તિમય કીર્તન સંભળાવ્યું, એવો રસ જાગૃત થયો એમાંથી, ને તાનસેન હાથ જોડીને, હા કે જે રસિકતા, જે અનુભવ, જે આનંદ આમની વાણીમાં છે એ મારી વાણીમાં નથી. અને ઈ તાનસેન સંગીત સમ્રાટ એ ગોવિંદ સ્વામીને કે વિનંતી કરે છે કે ભૈયા ને કુછ હમકો ભી સિખા દો. ને ગોવિંદદાસજીએ કૃપા કરી, તાનસેન ઉપર સુંદર રાગ રાગિનીઓ એને પુષ્ટિમાર્ગ, ઠાકોરજીની લીલાનું વર્ણન એવા કીર્તનો એમને શીખવાડ્યા. આજે પણ પુષ્ટિ પરંપરામાં તાનસેનના કીર્તનો ગવાય છે એ ભક્તની કૃપા દ્વારા. તો જે જ્ઞાન, જે કલા જો ભગવદ સેવામાં ઉપયોગી ન હોય તો પછી એ બધું નિરર્થક છે. આજે લોકો જ્ઞાનનું પ્રદર્શન કરવા લાગ્યા. જ્યારે જ્ઞાન આવે, જેમ વૃક્ષમાં ફળ આવે, તો એને દીનતા આવે. પછી ગુરુજનો આચાર્ય સાથે કેવી રીતે વાત કરવી, શું બોલવું, એ બધું અને એ જ્ઞાની માર્ગમાં આગળ વધે એટલે પછી અભિમાન આવે. એકવાર કોઈ કેલિફોર્નિયામાં એક કોઈ વૈષ્ણવ જેવા એક કોઈ મળ્યા ભાઈને, પછી બહુ 2-3 પુસ્તકો એને લખી દીધા અને એવી બધી પછી ચર્ચા કરે આમ કરીને, પછી કંઈક એમાં એવા શબ્દો હતા જે મને ન ગમ્યા એટલે મેં એને વાત કરી, ટકોર કરી, અને પછી એ અલગ અલગ પુસ્તકોની વાત કરવા લાગ્યો, ગ્રંથની વાત કરવા લાગ્યો. મેં એને સમજાવ્યું, મેં કીધું આ તે બધું તે તારું જ્ઞાન છે ને, તે બધું પુસ્તકોમાંથી ગ્રંથમાંથી લીધું છે, અને અમને જે જ્ઞાન છે ને એ તો અમારા શ્રી મહાપ્રભુજીનું અમારા જીન્સમાં છે, એટલે તું આ બધી ચર્ચા અમારી સામે નહીં કર. એ શ્રી મહાપ્રભુજીના આ આચાર્યના એ જીન્સ એ અમારી અંદર છે, અમારા બ્લડમાં છે. આચાર્યોની જે વાણી હોય છે એ અનુભવની વાણી હોય છે. એટલે ગુરુજનો આચાર્યો સામે ક્યારે તર્ક વિતર્ક ન કરવા જોઈએ. સુતજી કહે છે આજે લોકો જ્ઞાન અહેતુક થયા નથી, કંઈ ના કંઈ હેતુ એમાં પોતાનું ઐશ્વર્ય કે કંઈ યશ દેખાડવાની ઈચ્છા, વૈરાગ્ય પણ જુઓ તો કંઈ ના કંઈ એમાં હેતુ રહેલા છે. આજે લોકો વ્રત કરે, ઉપવાસ કરે, ને આ વ્રત ને તે વ્રત ને આ ગણગોર ગઈ ને એમાં વ્રત ને ઉપવાસ, એ વ્રતમાં પણ એ વૈરાગ્ય પણ એમાં પણ હેતુ જ છે ને. એ ભલે એક દિવસ તમે ભૂખ્યા રહી ગયા, પણ એ પણ ક્યાં અહેતુ છે? હેતુ કંઈ ના કંઈ કામના, ઈચ્છાઓ, લાલસાઓ, અને એ લાલસાઓ માટે જપ કરે, વ્રત કરે, અને પછી એ લૌકિક એટલું વધતું જાય, વધતું જાય, વધતું જાય, ચિંતાઓ વધતી જાય, ને પછી પ્રભુને જ વિનંતી કરે કે પ્રભુ બસ આ થોડીક ચિંતા ઓછી થઈ જાય. લે એના માટે તે વ્રત કર્યા, એના માટે તે જપ કર્યા, તે કીધું કે આ મને મળી જાય, આવું મને મળી જાય, આવું મળી જાય, તો એનું ફળ તો આ જ છે. તારે ફળનો સ્વીકાર નથી કરવો ને, એ વસ્તુને વિચાર્યા વગર માંગી લે છે, અને જ્યારે મળે છે તો ત્યારે પાછો ભગવાન આગળ હાથ જોડીએ, પ્રભુ આ બધું થોડુંક ચિંતા ઓછી થઈ જાય, આ કાર્ય નિપટી જાય, આ થઈ જાય, તો વધારવાની વિનંતી શું કામ કરે છે? પછી લોકો વ્રત કરે,
પાર્વતી વ્રતને કોઈ ગુરુવારને શુક્રવારને શનિવારને આ વારને તે વાર, કેટલા બધા વારો. એના કરતા મૌન વ્રત લેતા હોય ને તો એ વધારે સારા. એ એક દિવસ આ બીજા બધા વ્રત કરવાની જરૂરત નથી, બધું શાંતિ જાય, બધા ગ્રહો શાંતિ જાય. વ્રત લ્યો સારું છે, પણ એક દિવસ મારે મૌન રહેવું છે, ઈ ન રહેવાય પાછું. વ્રત લેના હો તો એસા વ્રત લો, કારણ કે આ બધી સમસ્યા આ જીભડીની જ છે. આ જીભડી એવી છે કે કહે ને કે જે ભલે આમાં હાડકું નથી, પણ જો કંટ્રોલ ન હોય તો હાડકા તોડાવી દે. એટલે ન બોલે આના ન બોલે. પછી ઓલું વ્રત ને આ વ્રત ને તે વ્રત, એના કરતા મૌન રહીએ, મન શાંત રહે, વિકારોથી બચેલા રહીએ, કામ ક્રોધ બધા નિવૃત્ત થાય. મૌન વ્રત એ વધારે ઉત્તમ. આજકાલના વ્રત, આજે વૈરાગ્ય જે છે એ પણ ક્યાંક ને ક્યાંક હેતુ છે, જ્ઞાનમાં પણ હેતુ રહેલો છે, નિષ્કામ નથી. જ્યારે જીવની અંદર નિષ્કામ પ્રેમ નિષ્કામ ભક્તિ જ્યારે આવે છે, ત્યારે એની અંદર નિષ્કામ વૈરાગ્યનો જન્મ થાય છે. વૈરાગ્યથી ભક્તિ નથી આવતી, પણ નિષ્કામ ભક્તિથી વૈરાગ્ય આવે છે. નિષ્કામ ભાવ. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ જે પુષ્ટિ સંપ્રદાયમાં જે ભક્તિ બતાવી છે, નિર્ગુણ ભક્તિ, નિષ્કામ ભક્તિ, અહેતુકી ભક્તિ, હરી સે કુછ ન માંગો, કૃષ્ણ સે કુછ ન માંગો, ઉનસે ઉની કો માંગ લો. ઓર જબ હમ ઉનસે કુછ માંગતે હૈ તો ભગવાન સાધન હો જાતે હૈ ઓર પદાર્થ સાધ્ય બન જાતા હૈ. ઓર ભગવાન સાધ્ય હૈ, સાધન નહીં હૈ. ભગવાન મારા માટે નથી, ભગવાન મારી સાથે છે. ઈ મારા માટે ઈ સકામ ભાવ, ઈ મારા સાથે છે. એટલે જ પુષ્ટિ પરંપરામાં જે કૃષ્ણ સેવાનો જે પ્રકાર શ્રી આચાર્યજીએ બતાવ્યો કે બાલ ભાવની સેવા, પુષ્ટિ માર્ગમાં કે બાલકૃષ્ણનું સ્વરૂપ ઘરમાં પધરાવી એમની સેવા કરીએ, અને પછી વાત્સલ્ય ભાવથી તમે તમે ઠાકોરજીની સેવા કરો, એવી ભાવના બતાવવામાં આવી કે જેમ નાના બાળકની વાત તો માતા બધું સમજી જાય, બાળક માતા પાસે માંગે, માતા બાળક પાસે ન માંગે. એટલે જે પુષ્ટિ અને મર્યાદા ભક્તિમાં આ જ ભેદ છે. જ્યાં જીવ ભગવાન પાસે માંગે એ તો મર્યાદા ભક્તિ છે, પણ જીવની એવી અવસ્થા આવી જાય, એવી સ્થિતિ આવી જાય એને જોઈને ભગવાન ભક્ત પાસે માંગે એ પુષ્ટિ ભક્તિ છે. અને એવી નિષ્કામ ભક્તિ જ્યારે જીવની અંદર આવે છે, એવી નિષ્કામ ભક્તિથી ઠાકોરજી બંધાઈ જાય છે. એ ભક્તિ ભગવાનને બાંધવા વાળી છે. જ્યારે રામચંદ્રજીનો પ્રસંગ આવે છે કે જ્યારે રાજ્યાભિષેક થયો અને પછી રામચંદ્રજી બધા વાનરોને કંઈ ને કંઈક ભેટ આપી, બધાને ભેટ આપી પણ હનુમાનજીને કંઈક આપ્યું નહીં. સીતાજીને ન ગમ્યું. સીતાજીએ પૂછ્યું રામચંદ્રજીને, નાથ આપે હનુમાનને કંઈ આપ્યું નહીં? ત્યારે શ્રી રામચંદ્રજી કહે છે કે અરે દેવી, હું એને શું આપું? પ્રતિ ઉપકાર કરું કા તોરા સન્મુખ હોઈ ના સકત મન મોરા. એ હનુમાનના તો મારી ઉપર એટલા બધા ઉપકાર છે, એને હું શું આપી શકું? મારી પાસે કઈ વસ્તુ જ નથી કે હું એને આપું, એટલા બધા એના ઋણ ઉપકારો છે. એ દાસ્ય ભક્તિ, એ નિષ્કામ ભક્તિથી ભગવાન બંધાઈ જાય છે. જ્યારે ઓલા એક વૈષ્ણવ ગુલાબ લેવા ફૂલ જોયો, સુંદર મજાનો 125,000 રૂપિયાનું ગુલાબ લીધું, હા પ્રસંગમાં આવે છે. સુંદર મજાનો ગુલાબ જોયો ને વિચાર્યો કે આ પુષ્પ તો હું મારા ઠાકોરજીને સમર્પિત કરું. પણ ત્યાં જ એક કોઈ યવન આવ્યો અને પોતાની પ્રિયતમા માટે, પત્ની માટે એને ગુલાબ પસંદ આવ્યો કે આ ગુલાબ તો મને જોઈએ છે.
અને હવે તો પછી બોલી શરૂ થઈ ગઈ. 1 રૂપિયા 10 રૂપિયા 50 25 100 500 1000 લાખ સવા લાખ એની કિંમત પહોંચી ગઈ એક ગુલાબની. અને ઓલા વૈષ્ણવ કે નહીં, આ ઉત્તમ વસ્તુ છે, આ તો મારા ઠાકોરજીને આવવું જોઈએ, એમને સમર્પણ થવું જોઈએ. અને ઓલો જે હતો યવન, એ તો પાછો વયો ગયો કે ના મારે નથી લેવું. અને એ 1.25 લાખ રૂપિયાનો ગુલાબ જ્યારે ઓલા વૈષ્ણવે ઠાકોરજીને સમર્પણ કર્યું, એનો ભાવ, એનો સમર્પણ જોઈને એણે પૈસા નથી જોયા, એને તો કે આ ઉત્તમ વસ્તુ છે તો મારા ઠાકોરજીને આવવી જોઈએ, એનો એ ભાવ જોઈને શ્રીનાથજીનું મસ્તક નીચે ઝૂકી ગયું. શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. ગુસાઈજીને કહેવા લાગ્યા, શ્રીજી બાવા, અરે આજ આપકો સેવક વાને તો 1.25 લાખ કો ગુલાબ મૂકું ધર્યો હે. આજે અલૌકિક કાર્યમાં આજે 100 રૂપિયા વિનિયોગ કરવો હોય તોય વૈષ્ણવો સંકોચ કરતા હોય. ઠાકોરજીના આભરણો, શિંગારો, સામગ્રી માટે એવી એવી વસ્તુઓ, એવી આવા પ્લાસ્ટિકના શિંગારો બધા લઈને આવે છે, ખૂંચે ઠાકોરજીને. વસ્ત્રો જુઓ તો એવા ચમકના અને એવા ખૂંચે શરીરમાં. અરે ઠાકોરજી કોમલ સ્વરૂપ છે, એટલે પુષ્ટિ પરંપરામાં ભાવ બતાવ્યો છે કે તમે જે સેવા કરો છો, યથા દેહે તથા દેવે, જેમ ગરમીનો સમય છે, ઠંડીનો સમય આવે, ઋતુ અનુસાર સેવા, ઋતુ અનુસાર અત્તર, ઋતુ અનુસાર વસ્ત્ર, ઋતુ અનુસાર શિંગાર. આ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી પુષ્ટિ પરંપરામાં ભાવ બતાવ્યો કે જેની તમે સેવા કરો છો એના સુખનો વિચાર કરવો, એનું નામ છે પુષ્ટિ ભક્તિ, એનું નામ છે સેવા. જ્યાં આપણી કંઈ પણ મેળવવાની ઈચ્છા ન હોય, અને ક્યારેક કંઈ ઈચ્છા પણ થાય તો પણ અલૌકિક વસ્તુ ઠાકોરજીથી માંગ્યા, એ ભક્તો આપણને શીખવાડે છે. યહ તુમ સો માંગો ગિરિરાઈ, યહ તુમ સો માંગો ગિરિરાઈ. કેટલા આ વૈષ્ણવ, આ ભગવદીઓ આપણને શીખવાડે છે કે એમ તો પુષ્ટિ ભક્તિમાં માંગવાની વાત નથી, પણ માંગવું હોય તો શું વસ્તુ માંગવી ઠાકોરજી આગળ. તુચ્છ પદાર્થો, તુચ્છ સાધનો, એ તો આપણે આપણા પ્રયાસ કર્મથી આપણે મેળવી શકીએ, પણ માંગવું હોય તો કંઈક દુર્લભ વસ્તુ માંગીએ. યહ તુમ સો માંગો ગિરિરાઈ, યહ તુમ સો માંગો ગિરિરાઈ, યહ તુમ સો માંગો હોય તો પ્રભુ જન્મ જન્મ તરેટી બસી હો, બ્રજ દર્શન થાય, શ્રી ગિરિરાજના દર્શન થાય, યમુનાજીના દર્શન થાય, બ્રજ વાસ મિલે. હે પ્રભુ જન્મ હી જન્મ દીજે યાહી બ્રજ વસવો. ભગવદ ભક્તો હંમેશા બ્રજ વાસ ચાહે છે. ગઈકાલે મેં તમને યાત્રાનું સ્મરણ કરાવ્યું, તો ફરીથી કરાવું છું, વારે વારે યાદ કરાવું છું. બહુ મહત્વની વસ્તુ છે. શું આવતા વર્ષે શું છે? 2018માં બ્રજ 84 કોસી યાત્રા. આ અહીંયા ગાઈ લઈએ સાથે સાથે, પણ જયારે જવાની વાત આવે ને, ના ના હમણાં નહીં લે, તો પછી ગાવ હું કામ? રોજ વૈષ્ણવો સત્સંગમાં ગાતા હોય,
નિરંતર બ્રજનો વાસ થાય એલા પુષ્ટિ માર્ગના પાંચ તત્વ ને આ ને તે. અને જયારે હવે કઈ હાલો ના, હમણાં નહીં, હમણાં તો આ ને હમણાં ફલાણું ને હમણાં ઢીકણું એસે નહીં, માન જાઓ અગલે સાલ આવતા વર્ષે 2018 પાકો દ્રઢ સંકલ્પ અહીંયા આ મંડપમાં આ ભાગવતજીના સન્મુખ જે 84 કોષની યાત્રા ઈ જે મહિના સવા મહિનાનો જે સમય હોય ઈ બ્રજમાં આનંદ, ઈ બ્રજ એ અનેરો આનંદ છે. એને શબ્દોમાં કહેવું મારું સામર્થ્ય નથી, અમુક વિષયો અનુભવ ના હોય. અને ઈ બ્રજ 84 કોષની યાત્રા ઈ તમે ખાલી એમને બ્રજમાં જઈ આવો, મથુરા ગોકુલ વૃંદાવન ઈ ઠીક છે, પણ ઈ યાત્રાનો જે આનંદ છે, ક્યારેક તો આમ જાઓ તો આમ આટલું આટલું પાણી, ક્યારેક તો આમ રાત્રે સૂતા હોય તો વાદળો ગર્જે ને વરસાદ ને આમ યમુનાજીનો પ્રવાહ તો પાલની અંદર આવી જાય. પણ ઈ એવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ વૈષ્ણવ એવા આનંદ કરતા હોય અમે જોયા છે, ધન્ય જેવા વૈષ્ણવ. ઈ વૃષ્ટિ પણ થાય, જળ પાલમાં આવે તો પણ એવો આનંદ. અરે આ યમુનાજીની બહુ કૃપા થઈ ગઈ છે. અને એ ખેતોની વચ્ચેથી જવાનું ને આમ લાઈનમાં બધા વૈષ્ણવો ચાલતા હોય, હાથમાં લાકડી ને માથામાં ઝાંપીજી એ જોઈએ ને, આમ માથામાં ઝાંપીજી લઈને ચાલે ને હાથમાં લાકડી. અને એ બ્રજ 84 કોષે યાત્રા, એ જે બ્રજવાસ, એ જે બ્રજની લતા પતાઓ, એ જે કુંજ વન ઉપવન ને એના જે દર્શન જે યાત્રામાં થાય છે આચાર્ય બાલકોના સાનિધ્યમાં, એવો લાભ બીજો ક્યારે ન મળી શકે. એટલે આ ભક્તો કહે છે, ક્યાં કહે રે હે શિગરાજી, યહ તુમ સો માંગો ગિરિરાઈ, યહ તુમ સો માંગો ગિરિરાઈ, જન્મ હી જન્મ તરે ગિરધરજી બાજુમાં અને બહાર થી કઈક આમ અવાજ આવતો હતો. શ્રી ગુસાઈજી કહ્યું ગિરધરજી ને કે જઈયો જરા દેખ કે અયો કાયે કો અવાજ આરો હે. તો ગિરધરજી શું જોયું, એક ગધેડો મરેલો અને કોઈ મનુષ્ય ઈ ગધેડાને ઘસીટતા ઘસીટતા લઈ જતા હતા. ગુસાઈજીને આવીને વાત કરી અને જ્યાં એ દ્રશ્ય જોયું ગુસાઈજીના આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા, કહેવા લાગ્યા અરે ધન્ય હે વો ગધા. કહ્યો કે ગિરધર, જબ હમારો દેહ છૂટ જાય તો હમારે શરીર કો ભી યા પ્રકાર સે બ્રજ રજ મે ઘસીટ્યો કે વો ધન્ય ભાગ્યશાલી હે વો ગધા જાકુ બ્રજ રજ મિલ રહી હૈ. કે જબ હમારો દેહ છૂટ જાય તો હમારે તન કો ભી યા પ્રકાર સે રજ મે ઘસીટતે ભાઈ લે જઈયો, ધન્ય હે બ્રજ રજ. અને પ્રમાણ છે કે ગુસાઈજી તો સહદે કંદરામાં પ્રવેશ કરી ગયા, પણ શ્રી ગુસાઈજીનું જે ઉપવસ્ત્ર હતું શ્રી ગિરધરજીએ બ્રજરજમાં ઘસીટીને લઈ ગયા છે. એનો પછી અંતિમ સંસ્કાર કર્યો. બ્રજરજ તજ ચિત અનત ન જાય, યહ તુમ સો માંગો ગિરિરાજ. હરી સેવા રસ પાન કરું ઓર, હરી સેવા રસ પાન કરું હરિ સેવા. હરિ સેવા, હરિ હરિ સેવા.
Gaga mama papa nini sa sa seva.